આજરોજ ચૈત્ર સુદ આઠમના દિવસે નવસારીના સત્યનારાયણ ભગવાન તેમજ વજ્રંબા માતાજીના મંદિર ખાતે દરજી સમાજ દ્વારા આઠમનો હવન તેમજ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે ચૈત્ર સુદ આઠમના દિવસે પ્રતિ વર્ષની જેમ દરજી સમાજ દ્વારા સત્યનારાયણ ભગવાન તેમજ વજ્રંબા માતાજીના મંદિર ખાતે આઠમનો હવન તેમજ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી શહેરમાં અંદાજે 200થી વધુ દરજી પરિવારો વસે છે અને શહેરમાં દરજીના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે પ્રતિ વર્ષે દરજી સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 4 દંપતીઓએ હવનમાં બેસવાનો લાભ લઈ માતાજીની આઠમના ઉત્સવનો ઉજવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દરજી પંચના પ્રમુખ હરીશ ટેલર તેમજ મંત્રી કીર્તિ ટેલર દ્વારા હવનમાં બેસેલા દંપતીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હાજર સૌએ આઠમના હવનમાં શ્રીફળ હોમી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જેકિશનદાસ ટેલર નવસારી દરજી સમાજ પંચના વર્ષ 2001થી મંત્રીપદ આરૂઢ થયેલો છું અને આજે અમારો આ સત્યનારાયણ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાન અને વજ્રંબા માતાનો ચૈત્ર સુદ આઠમનો હવનનો પ્રસંગ અમે ખૂબ જ ધામધૂમથી સૌરે જ્ઞાતિજનો સાથે ભેગા મળીને ઉજવ્યો છે. આજે સૌ જ્ઞાતિજનોએ આ ધાર્મિક ઉત્સવનો લાભ લીધો છે અને સૌએ આનંદ માણી અને એ થયા છે. આ મંદિર 98 વર્ષ જૂનું છે. 19 મે 1926ના રોજ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને નજીક 100 વર્ષ થવાની તૈયારીમાં છે અને અમે ધામધૂમથી 100 વર્ષ હવે પછી ઉજવીશું એવું અમે દ્રઢ નિશ્ચય કર્યો છે. રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.